नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय गणित चैप्टर सात त्रिकोणनी एकरूपता विगत नंबर एक, नीचेना विधानों पूरा करो। हवे विद्यार्थी मित्रों, आपणे त्रिकोणनी समझ चैप्टर छ नी अंदर समझी गया छे, तो चैप्टर सात नी अंदर आपणे अभ्यास करवो ज रह्यो छे। विगत एक, विधानों पूरा करवानी वात करे है, तो आपणे जोईए कि बे रेखाखंड एकरूप त्यारे थाय जो खाली जगह होय। तो विद्यार्थी मित्रों, बे रेखाखंड आपणे दोरवाना छे, तो एने आपणे एकरूप बनावा छे। तो एकरूप क्यारे बने? तो कि बन्ने रेखाखंडोनी लंबाई सरखी होय तो। એટલે ખાલી જગ્યામાં શું આવશે? બે રેખાખંડોની લંબાઈ સરખી હોય। બીજી ખાલી જગ્યા, બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 અંશ છે, તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સૂચના આપેલી કે બંને ખૂણા કેવા છે? એકરૂપ। તો એકરૂપ ખૂણા હોય તો બંનેના માપ કેવા હોય? સરખા હોય। તો એમાંનું એક ખૂણાનું માપ આપેલું છે, તો બીજા ખૂણાનું કેટલું થાય? 70 અંશ જ થાય। ત્રીજું, જ્યારે આપણે ખૂણો એ ઇક્વલ ટુ ખૂણો બી એમ લખીએ ત્યારે સાચો અર્થ ખાલી જગ્યા થાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂણો એ ઇક્વલ ટુ ખૂણો બી આપણે આમ લખીએ તો પણ ચાલે, પણ આપણે વ્યવસ્થિત રીતે લખીએ, સાચા અર્થમાં લખીએ, ગણિતની ભાષામાં જો લખવું હોય તો આપણે આમ ન લખાય, આમ લખાય, માપ ખૂણો એ ઇક્વલ ટુ માપ ખૂણો બી। વિગત નંબર બે, એકરૂપ આકારોના બે ઉદાહરણો રોજિંદા જીવનમાંથી આપો। આપણા રોજિંદા જીવનની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ એકરૂપ આપણે જોઈએ છીએ। પહેલી વસ્તુ ઈ કે એકરૂપ કેને કહેવાય? તો કે બંનેના માપ સરખા હોય, બંનેનું વજન સરખું હોય, બંનેની ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ બધું સરખું હોય, તેને એકરૂપ કહેવાય। તો આપણે એવા બે ઉદાહરણ દેવાના છે, તો આપણે અહીંયા ત્રણ ઉદાહરણ આપ્યા છે, બરાબર? તો આપણા રોજિંદા જીવનની અંદર એટલે કે આપણે દરરોજના માટે ઉપયોગ કરતા હોય એવા એકરૂપ ઉદાહરણ આપણે લેવાના છે। તો માની લ્યો કે 5 રૂપિયાના 2 સિક્કા, હવે 5 5 રૂપિયાના 2 સિક્કા તમે લ્યો તો બેયની ઊંચાઈ સરખી હોય, પહોળાઈ સરખી હોય, વજન સરખું હોય, તો એ બંને સિક્કા કેવા કહેવાય? એકરૂપ આકારના છે એમ કહી શકાય। માની લ્યો બીજું ઉદાહરણ, 2000ની 2 નોટ। જો 2000ની તમે 2 નોટ લઈ લ્યો તો બંનેના આકાર સરખા હોય, લંબાઈ સરખી હોય, પહોળાઈ સરખી હોય। તમે 2000ની નોટ લ્યો કે કોઈ બી નોટ લ્યો, 100ની લ્યો, 50ની નોટ લ્યો, 20ની નોટ લ્યો, 5ની નોટ લ્યો, બરાબર, કોઈ પણ ચાલે। ત્રીજું ઉદાહરણ, ધોરણ 7ના ગણિતના 2 પાઠ્યપુસ્તક। તમે કોઈ પણ વિષયની 2 પાઠ્યપુસ્તકને સરખાવો, ગુજરાતીની તમે લ્યો તો બંને ગુજરાતીના જ પાઠ્યપુસ્તક લ્યો, ગણિતની લ્યો તો બંને પાઠ્યપુસ્તક ગણિતના જ લો, બરાબર, તો તમને એના એકરૂપ આકારો જોવા મળશે।